તો શરદી ઉધરસ અને તાવના ભરડા સાથે લોકો હોસ્પિટલ તરફ દોડી રહ્યા છે. H3N2ના આક્રમણથી હોસ્પિટલો દર્દીથી ઉભરાઈ ગઈ છે. રાજ્યમાં રોગચાળાએ એવો ભરડો તો લીધો છે કે ઘરે ઘરે બીમારીના ખાટલા જોવા મળી રહ્યા છે. મોટાભાગના શહેરોની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ છે. કોરોના બાદ હવે H3N2 એ પણ ચિંતા વધારી છે. હોળી બાદ H3N2 વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. H3N2માં દર્દીઓને 5-7 દિવસ લક્ષણો રહે છે. દર્દીને 3થી વધુ દિવસ તાવ રહી શકે છે. અન્ય 3 અઠવાડિયા સુધી દર્દીને ઉધરસ મળતી નથી. જોકે હોંગકોંગ ફ્લૂ કોરોના જેટલો ઘાતક નથી, પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે. H3N2થી બચવા માટે તબીબોએ સલાહ આપી છે કે સાબુથી હાથ નિયમિત ધોવા, તેમજ ફરી સેનિટાઈઝરનો ઉપયોગ કરવો. જો તમે છીંક અથવા ઉધરસ કરી રહ્યા છો તો તમારા મોઢાને ઢાંકી દો, અને ભીડવાળી જગ્યાએ જઈ રહ્યા છો તો માસ્ક પહેરવાનું ભૂલશો નહીં. બીમાર વ્યક્તિ સાથે સંપર્કમાં આવવાનું, તેમજ ઘણીવાર આંખો અને ચહેરાને સ્પર્શ કરવાનું ટાળવાની તબીબોએ સલાહ આપી છે. મહત્વનું છે કે હાલ બેવડી ઋતુને લીધે રાજ્યમાં શરદી, ખાંસી અને વાયરલ ફીવરના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે, અને મોટાભાગની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ ગઈ છે, અને ઘરે ઘરે શરદી, ખાંસી અને તાવના દર્દીઓ જોવા મળી રહ્યા છે. તો બાળકોને આપવામાં આવતા મધ્યાહન ભોજનમાંથી જીવાત નીકળતા ખડભડાટ મચી ગયો છે. વલસાડની પ્રાથમિક શાળાની આ ઘટના સામે આવી છે. વલસાડના અબ્રામા વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળામાં બાળકોને આપવામાં આવેલા મધ્યાહન ભોજનમાંથી જીવાત નીકળી હોવાની ઘટના બની. પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાં જીવાતવાળો ખોરાક બાળકોને આપવામાં આવ્યો હોવાથી ચકચાર મચી ગઈ. શાળાના શિક્ષકો અને આચાર્યને ઘટનાની જાણ થતાં જ મધ્યાહન ભોજન સંચાલકને ચેતવણી આપી છે. સાથે જ આ મામલાની જાણ મામલતદાર સહિતના સંબંધિત વિભાગને કરવામાં આવી છે. જો કે બાળકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા થયાની ઘટનાથી મધ્યાહન ભોજનમાં ચાલતા રેઢિયાળ વહીવટ સામે વાલીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો. અગાઉ પણ આ જ શાળામાં મધ્યાહન ભોજનમાંથી ઈયળો નીકળવાની ઘટના બની ચૂકી છે. તેમ છતાં સંચાલકોએ કંઈ ધડો ન લીધો અને ફરી ભોજનમાંથી જીવાત નીકળી. અબ્રામાની આ પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાંથી ઈયળો નીકળવાની ઘટના ચર્ચાનું કેન્દ્ર છે. આ મામલે શાળાના આચાર્ય દ્વારા સંબંધિત વિભાગને જાણ કરી હોવાનું જણાવાઈ રહ્યું છે. પરંતુ અહીં સવાલ એ છે કે ભૂલકાઓના સ્વાસ્થ્ય સાથે બેદરકારી રાખતા લોકો સામે કડક કાર્યવાહી ક્યારે થશે? મહત્વના સમાચાર પર નજર કરીએ તો અંબાજી મોહનથાળ પ્રસાદ બંધનો મામલો પ્રસાદને લઈને વિશ્વ હિન્દુ પરિષદ મેદાને આવ્યું છે. આજે વિશ્વ હિન્દુ પરિષદ ધરણા કરશે. મંત્રી અશોક ગેરાવલના નેતૃત્વમાં ધરણા યોજાશે. રવિવારે રાજ્યના તમામ મંદિરોએ સ્તુતિ કરી મોહનથાળ વહેંચાશે. યાત્રા સંઘો, સંતો, ભાવી ભક્તોને આ ધરણામાં જોડાવા માટે આહ્વાન કરાયું છે. અંબાજીમાં બજારો સ્વૈચ્છિક રીતે બંધ રાખવા માટે પણ અનુરોધ કરાયો છે. અંબાજીમાં બજારો સ્વૈચ્છિક રીતે બંધ રાખવા માટે અનુરોધ કરાયો છે. હાલ જે પ્રમાણે પ્રસાદનો મામલો વધુ ઉગ્ર બની રહ્યો છે, સંતો ભક્તોને પણ આ રીતે આહ્વાન કરવા માટે કહેવાયું છે. અંબાજી મોહનથાળ પ્રસાદ મામલે હાલ અંબાજી બંધ રહે તેવો અનુરોધ કરવામાં આવી રહ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ધરણા માટે પણ હાલ ચીમટી ઉચ્ચારવામાં આવી છે. વિશ્વ હિન્દુ પરિષદ ધરણા કરશે. મંત્રી અશોક રાવલના નેતૃત્વમાં ધરણા કરશે. અંબાજીમાં બજારો સ્વૈચ્છિક રીતે બંધ રાખવા માટે અનુરોધ કરાયો છે. સંતો ભક્તોને ધરણામાં જોડાવા માટે પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અનુરોધ કરવામાં આવી રહ્યો છે. પ્રસાદને લઈને વિશ્વ હિન્દુ પરિષદ હવે મેદાને આવ્યું છે. અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ આપવો કે પછી ચિક્કીનો પ્રસાદ, તેને લઈને હાલ વધુ વિવાદ ઉગ્ર બની રહ્યો છે. અંબાજીમાં બજારો આજે સ્વૈચ્છિક બંધ રાખવા માટે અનુરોધ કરવામાં આવી રહ્યો છે. તો આ તરફ વિશ્વ હિન્દુ પરિષદ હવે મેદાને આવ્યું છે. અનુરોધ કરી રહ્યું છે કે બજારો બંધ રાખવામાં આવે. જોકે ધરણા માટે પણ હાલ ચીમકી ઉચ્ચારી રહ્યા છે. દ્રશ્યો પણ અંબાજીથી સામે આવ્યા છે. અંબાજીથી મારી સાથે સંવાદદાતા મહેન્દ્ર અગ્રવાલ જોડાઈ ગયા છે. મહેન્દ્ર, જે પ્રમાણે વાત કરવામાં આવી, અંબાજીમાં પ્રસાદનો મામલો વધુ ઉગ્ર બન્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ ધરણા માટે ચીમકી ઉચ્ચારાઈ છે. શું વધુ વિગતો મળી રહી છે? ચોક્કસપણે મિત્તલ, આપણે બતાવી દઉં કે જે રીતે અંબાજી ખાતે જે વર્ષોની પરંપરાથી મોહનથાળનો પ્રસાદ જે ચાલતો હતો તે છેલ્લા 9 દિવસથી બંધ કરી દે છે. આજે 9મો દિવસ છે, પણ 9મો દિવસે જે મોહનથાળનો પ્રસાદ શરૂ કરવા માટે જે અંબાજી હિતરક્ષક સમિતિ છે કે વિવિધ હિન્દુ સંગઠનો છે, પ્રસાદ ફરી શરૂ કરાવવા માટે જે રીતે લડત લડી રહ્યા છે તેનું હજી સુધી કોઈ પરિણામ જોવા મળ્યું નથી. તેને લઈને આજે કહી શકે કે વિશ્વ હિન્દુ પરિષદ જે છે આજે ધરણાનો કાર્યક્રમ અંબાજી ખાતે યોજવા જઈ રહ્યા છે, અને સાથે અંબાજીના બજારો જે છે એ બંધ કરવા માટે, જો કે કોઈને કાયદેસર રીતે એમ કે બંધનું એલાન આપવામાં આવ્યું
નથી, પણ સ્વૈચ્છિક જે યાત્રાળુ વેપારીઓ જે છે એ બંધ કરીને આ બંધમાં જોડાય એ રીતે એક સૂચના કરવામાં આવી છે. અને ચોક્કસ પણ આપણે બતાવવા માંગીશ કે જે રીતે પ્રસાદની મુહિમ જે છે આપણું આ જે પ્રસાદ કેન્દ્ર છે અંબાજી મંદિરનું છે, જે મોહનથાળ લેવા માટે જે હંમેશા માટે ભરચક રહેતું હોય છે, અને જે આજે આ જે રીતે જોઈ રહ્યા છે કે ચીકીનો પ્રસાદ શરૂ કર્યા બાદ જે છે એ આછી પાતળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રસાદ લેતા નજરે પડતા હોય છે. ક્યાંક ને ક્યાંક યાત્રિકોમાં પણ જે પ્રસાદ જે ચીકીને સ્વીકારી નથી રહ્યા તે આ દ્રશ્ય ઉપરથી લાગી રહ્યું છે. અને હાલ તબક્કે મોહનથાળની પ્રસાદની જે ચાલુ કરવા માટે છે એના માટેની માંગ કરી રહ્યા છે. અને હાલ તબક્કે અમારી સાથે એક બરોડાના જે શ્રદ્ધાળુ છે એ પણ છે, એ બતાવી છે વિશ્વ હિન્દુ પરિષદ જે ધરણા ધરી રહ્યું છે, શું માનો છો પ્રસાદ માટે? સાહેબ પ્રસાદમાં એવું છે, જય અંબે, પ્રસાદમાં એવું છે કે વર્ષોથી પરંપરાગત જે મોહનથાળનો આપણે જે પ્રસાદ હતો એ જ ઓરિજિનલ પ્રસાદ જ હોય. અત્યારે આ ચીકી આપણે ના નથી કહેતા, ચીકી પ્રસાદ તરીકે બરાબર છે, પણ તમે મોહનથાળનો પ્રસાદ કેમ બંધ કર્યો? મોહન શું કહે છે? ધરના માટે એવું છે કે ધરના કરવામાં એમાં કોઈ જરૂરત નથી, આ તો ભગવાનનું છે. એમાં પ્રસાદ જે મોહનથાળનો છે ઘરે લઈને હું દર વખત 10-10 પેકેટ લઈને જતો હતો, આમ ખોલીને તરત ખ્યાલ આવે કે આ અંબાજીનો પ્રસાદ છે. અત્યારે ચીકી છે બરાબર છે, આ પ્રસાદ જ છે, પણ જે મોહનથાળનો જે ઓરિજિનલ પ્રસાદ છે એ ઓરિજિનલ પ્રસાદ જ ચાલુ રહેવો જોઈએ. પ્રસાદ મોહનથાળ જ ચાલુ રહેવો જોઈએ, અને ખાસ કરીને પ્રસાદ માટે છે જે ધરણા જેવા કાર્યક્રમ યોજવાના ન હોય, અધિકારીઓ અને જે વહીવટીતંત્ર છે જાતે જ નિર્ણય લેવા જોઈએ કે પ્રસાદ જે છે એ જે રાબેતા મુજબ ચાલતો હોય એ જ ચાલવું જોઈએ, અને પ્રસાદ સાથે કોઈ છેડછાડ ન થવી જોઈએ તેવી પણ શ્રદ્ધાળુઓ માની રહ્યા છે. અને હાલ તબક્કે અંબાજીમાં જે છે વિશ્વ હિન્દુ પરિષદ નેતાઓ જે છે એ થોડીક ક્ષણમાં પહોંચવાના છે, અને તેની સાથે જે ચોક્કસપણે બતાવીશ કે ભાજપના અમુક નેતાઓ છે એ પણ પોતાના રાજીનામા ધર્યા છે, કોઈ પણ જાતના પગલાં ન લેતા હજી પણ કેટલાક ભાજપના બીજા કાર્યકર્તાઓ છે એ પોતાના રાજીનામા આપે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે. મિત્તલ બિલકુલ મહેન્દ્ર, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલ અચ્યુ પ્રમાણે આ વિવાદ વધુ ઉગ્ર બની રહ્યો છે, અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ કે પછી ચીકીનો પ્રસાદ, પ્રસાદને લઈને વિશ્વ હિન્દુ પરિષદ હાલ મેદાને આવ્યું છે અને ધરણા માટેની ચીમકી ઉચ્ચારી છે. તો હાલ સમાચારમાં સમય થયો છે વિરામનો. સુહાના મસાલે બનાય પનીર મજેદાર, સુહાના મસાલે બનાય પનીર મજેદાર. બંધ રાખવા અનુરોધ. અંબાજી પ્રસાદને લઈ રાજનીતિ ગરમાઈ. વિધાનસભામાં કોંગ્રેસ અંબાજી પ્રસાદનો મુદ્દો ઉઠાવી હોબાળો મચાવ્યો, જેને લઈ અધ્યક્ષે કોંગ્રેસના ધારાસભ્યોને ગૃહમાંથી સસ્પેન્ડ કર્યા. કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડાએ મોહનથાળનો પ્રસાદ બંધ કરવા મુદ્દે ભાજપ પર પ્રહાર કર્યા. બનાસકાંઠાના ધાનેરામાં તલાટીઓને તંત્ર દ્વારા નોટિસ. 15 જેટલા તલાટીઓની ટીડીઓએ લાઈવ લોકેશન માંગતા પોલ પકડાઈ. પંચાયતની જગ્યાએ તાલુકા પંચાયતમાં આંટાફેરા કરતા અપાઈ નોટિસ. તલાટી ગેરહાજર રહેવાની ઉઠી.